नमस्कार, आपनी साथे हूं छू जयेश चौधरी। नजर करिए 100 न्यूज पर। आज खेडूतोनो देशभरमां रेल रोको आंदोलन। नवा कृषि बिलना विरोधमां 3 महिनाथी चाली रह्युं छे आंदोलन। बिल परत लेवानी मांग साथे खेडूतो अड़ग। लाल किल्लामां हिंसक प्रदर्शन करनार आरोपीनी धरपकड़। दिल्ली पोलीस स्पेशल सेले मनिंदरसिंह नामना आरोपीनी धरपकड़ करी, बे तलवार पण जप्त। दिल्लीनी सिंधु बोर्डर पर पोलीसकर्मी पर आंदोलनकारीए हुमलो कर्यानी चर्चा। पोलीसने अटकावता शख्सीए तलवारथी कर्यो हतो हुमलो। पंजाबमां 8 मनपा अने 109 नगरपालिकाओनी चूंटणीना परिणाम जाहेर। चारे दिशाओमां कोंग्रेसनो डंको वाग्यो, भाजप अने अकाली दळनो सफायो थयो। आम आदमी पार्टी पण धोवाई। कृषि कायदाने लई ખેડૂતોમાં રહેલા ગુસ્સાનો કારણ સફાયો હોવાનું કારણ। 8 મનપાની ચૂંટણીમાંથી 7 મહાનગરપાલિકાઓ પર કોંગ્રેસની જીત, 109 નગરપાલિકામાંથી 78 નગરપાલિકા પર કોંગ્રેસની જીત। આજથી ધોરણ 6 અને 8 ના વિદ્યાર્થીઓ માટે ખુલશે સ્કૂલ। કોરોનાને કારણે માર્ચ મહિનાથી બંધ હતી સ્કૂલો, પરીક્ષાની તૈયારી કરી શકશે વિદ્યાર્થીઓ। એએમસી સ્કૂલ બોર્ડ હસ્તકની શાળાઓ આજથી ધમધમશે। 362 જેટલી શાળાઓ 11 મહિના પછી ધમધમતા, શિક્ષકોમાં ઉત્સાહ, જાતે કરી સફાઈ। રાજ્યસભાની બે બેઠક ઉપરના ભાજપના ઉમેદવાર નોંધાવશે ઉમેદવારી। રામભાઈ મોકરિયા અને દિનેશ પ્રજાપતિ ભરશે ફોર્મ। સાંજ સુધીમાં કોઈ ફોર્મ નહીં ભરે તો કરાશે બિનહરીફ જાહેર। ભાજપના એમએલએ મધુ શ્રીવાસ્તવના વિવાદિત નિવેદનનો મામલો ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું, મધુ શ્રીવાસ્તવના નિવેદનને અયોગ્ય ગણાવ્યું। પોલીસ કે કલેક્ટરને કિસ્સામાં રાખવાની વાત કોઈ ન કરી શકે। નીતિન પટેલે કહ્યું કે મધુ શ્રીવાસ્તવનું આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી, આ પ્રકારની વાત કરવી તે અયોગ્ય, નાના કર્મચારીને પણ કોઈ કિસ્સામાં ન રાખી શકે। ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આપશે વધુ ઝટકો, મોબાઈલ પર વાત અને ઇન્ટરનેટ યુઝ થશે મોંઘું। 1 એપ્રિલથી સ્માર્ટફોન યુઝર્સના ડેટા કોલ મોંઘા થશે। 2 વર્ષમાં ઇન્ડસ્ટ્રીના રેવન્યુ 11-13% વધી શકે। ટેલિકોમ કંપનીઓ પર એજીઆરના 1.69 લાખ કરોડ બાકી છે, 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 3054 કરોડ જ ચૂકવ્યા છે। રાજકોટના જેતપુરમાં પીજીવીસીએલના સબસ્ટેશનમાં આગ લાગી। રામૈયા હનુમાન વિસ્તારમાં સબસ્ટેશનમાં લાગી આગ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। વાપીમાં એટીએમ તોડવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ। વાપી સેલવાસ રોડ પરનું એટીએમ તોડવાનો કર્યો હતો પ્રયાસ। એટીએમમાં 1 કરોડ 12 લાખ રૂપિયા હતા। સીસીટીવીના આધારે એલસીબી પોલીસે બેની ધરપકડ કરી। ભાજપના એમએલએ મધુ શ્રીવાસ્તવનું વિવાદિત નિવેદન, ભાજપ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે આપ્યું નિવેદન પોલીસ અને કલેક્ટર, મારા ખિસ્સામાં કોઈની તાકાત નથી, મારો કોલર પકડે। સુરતમાં સીઆર પાટીલના મુખ્યમંત્રી કેજરીવાલ પર પ્રહાર, દિલ્હીમાં રહી ગુજરાતમાં જાહેરાત શા માટે, કેજરીવાલ જાતે જ અહીં આવીને જાહેરાતો કરે, દિલ્હી મોડલ ગુજરાતમાં નહીં બની શકે। જામનગર મનપામાં બેલેટ પેપરના મતદાનને લઈને વિવાદ, નિયમ વિરુદ્ધ મતદાન કરવામાં આવતું હોવાની ફરિયાદો, કોંગ્રેસ અને આપના કાર્યકરો પહોંચ્યા સેન્ટર પર। ચોક્કસ પક્ષને લાભ થતો હોવાનો કોંગ્રેસ અને આપનો આરોપ, ચૂંટણી અધિકારી કલેક્ટર આરો અને એસપીને કરી રજૂઆત, ફેર મતદાન કરાવવાની માંગ સાથે કોંગ્રેસે કલેક્ટરને કરી રજૂઆત। સુરત પોલીસે આરોપી પાસેથી વસૂલાતનો મામલો વીટીવીના અહેવાલ બાદ જાગ્યું। પોલીસ તંત્ર સવારે વીટીવીએ પ્રસારિત કર્યો હતો અહેવાલ, ગણતરીના કલાકોમાં નોંધાયો ગુનો, પૈસા વસૂલાતનો વીડિયો થયો હતો વાયરલ। વડોદરા ભાજપના ઉમેદવાર કલ્પેશ પટેલને કડવો અનુભવ, પ્રચાર કરવા ગયેલા કલ્પેશ પટેલનો જનતાએ કર્યો વિરોધ। વડોદરાના વોર્ડ નંબર 18ના ઉમેદવાર છે કલ્પેશ પટેલ। ભાજપના ઉમેદવારો મત માગવા પહોંચ્યા હતા ત્યારે વિરોધ કરાયો, મહિલાઓએ ગંદા પાણીની બોટલો બતાવીને વિરોધ કર્યો। ભાજપના ઉમેદવારના વિરોધમાં પણ સ્થાનિકોએ કર્યા સૂત્રોચ્ચાર। બનાસકાંઠાના પાલનપુરમાં અનાજના ગોડાઉનમાં ઘટ થવાનો મામલો સામે આવ્યો। 6000 ક્વિન્ટલ ઘઉં અને 2000 ક્વિન્ટલ ચોખાની હતી ઘટ, પીએમજી યોજનાના ગૌ ચોખાની ઘટને લઈને તપાસ। ગાંધીનગર પુરવઠાની ઓચિંતી તપાસમાં ઘટ હોવાનું ખુલ્યું, બે નાયબ મામલતદાર, પુરવઠા વિભાગની ટીમો કામે લાગી, 2 દિવસ અગાઉ પણ પુરવઠા વિભાગની ટીમે કરી હતી તપાસ। બનાસકાંઠામાં દારૂડિયાઓ બેફામ, થરાદ બાદ પાલનપુરમાં દારૂડિયાઓનો વીડિયો વાયરલ, પાલનપુર ગોબરી રોડ વિસ્તારમાં પોલીસકર્મીનો વીડિયો વાયરલ, ગોબરી રોડ વિસ્તારમાં દારૂના નશામાં કર્યો હોબાળો। જૂનાગઢ રૂપવટીના સરપંચ જિજ્ઞેશ પટેલનો વીડિયો વાયરલ થયો, જિલ્લા પંચાયતમાં ઉમેદવારી પરત ખેંચ્યા બાદ વિવાદ, જૂનાગઢ ભાજપ પ્રમુખ પર લગાવ્યા ગંભીર આક્ષેપ। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે ધમકી આપી હોવાનો દાવો કર્યો, રૂપાવટી ગામના સરપંચ જિજ્ઞેશ પટેલે આપમાંથી નોંધાવી હતી ઉમેદવારી, મજે વળી ગોલાધર, જિલ્લા પંચાયતમાં આપમાંથી નોંધાવી હતી ઉમેદવારી। સુરતમાં બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ, લાલગઢ વિસ્તારમાં બાળકી સાથે અપકૃત્ય, ફૂટપાથ પર સૂતેલી 7 વર્ષની બાળકી સાથે ઘટના,
મોઢું દબાવીને શખ્ય કર્યું હતું બાળકીનું અપહરણ નરાધમ જમ્મુ પઠાણે આચર્યું હતું દુષ્કર્મ જામનગર મનપાના કર્મચારીઓના મતદાન વિવાદનો મામલો હોમગાર્ડના જવાનોને મતદાન ભાજપ તરફી કરાવ્યાનો વિવાદ કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો બાદ કલેક્ટરનો નિર્ણય 400 મત રદ કરી ફરી મતદાન થશે અમદાવાદમાં પરિણીતાની પતિ સાસરિયા સહિતના 8 લોકો સામે ગંભીર આક્ષેપ મેઘાણીનગરની મહિલાએ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ પતિ અને 8 સાસરિયા સામે ફરિયાદ રામ મંદિર નિર્માણ માટે અપાઈ રહ્યું છે દાન રામ મંદિરને દાનમાં મળી છે 400 કિલો ચાંદીની ઈંટો રામ મંદિર ટ્રસ્ટે વધુ ચાંદીની ઈંટો હવે દાનમાં ન આપવાની કરી અપીલ રાજસ્થાન ભાજપના ધારાસભ્યોમાં ફરી એકવાર ઘમાસાણ રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના સમર્થકો વોટ્સએપ ટ્વિટરમાં થયા સક્રિય રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડે વસુંધરા રાજે મહારાષ્ટ્રમાં ફરી માથું ઉચકી રહ્યો છે કોરોના મુંબઈના મેયરે લોકોને જાગૃત કરવા ટ્રેનમાં કરી સફર મેયર કિશોરી પેડણે કરે લોકલ ટ્રેનમાં લોકોને માસ્ક પ્રત્યે જાગૃત કર્યા શ્રીનગરમાં આતંકી હુમલો શ્રીનગરના સોનવર વિસ્તારમાં ફાયરિંગમાં એક યુવક ઇજાગ્રસ્ત 24 દેશોના રાજદૂતો શ્રીનગરમાં પ્રવાસી છે 24 દેશોના રાજદૂતો જે હોટલમાં રોકાયા છે તેની નજીકમાં થયું ફાયરિંગ જે હોટલમાં રાજદૂતો રોકાયા ત્યાંથી 1 કિલોમીટરના અંતરે ફાયરિંગ આતંકીઓ કરી રહ્યા છે ભય ફેલાવવા પ્રયાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચનું ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું ઈવીએમ છે વિશ્વસનીય બેલેટ પેપર સાથે થઈ શકે છેડછાડ ઈવીએમમાં નહીં બોટાદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના 14 ફોર્મ રદ થતા મામલો પહોંચ્યો હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને આપી નોટિસ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપનો મેનિફેસ્ટો જાહેર પાટીલે કહ્યું 25 વર્ષમાં સુરતમાં ભાજપે શું કર્યું તેનો લોકોને હિસાબ આપ્યો ધોરાજીના ભાજપના તાલુકા પંચાયતના ઉમેદવારે પીતી ઝેરી દવા ચિરાગ દેસાઈને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ચૂંટણીને લઈને તણાવમાં હતા ચિરાગ દેસાઈ અમદાવાદમાં ભાજપના પૂર્વ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયાએ કર્યો પ્રચાર બહેરામપુરા દાણી લીમડા વિસ્તારમાં કરી રહ્યા છે જનસંપર્ક તમામ મનપામાં ભાજપનો વિજય થશે તેવો દાવો અહેમદ પટેલના અવસાન પછી કોંગ્રેસ પાસે નથી કોઈ ધણી દોરી નરહરી અમીને કહ્યું છેલ્લા એક દાયકાથી ચાલતી જૂથબંધીએ કોંગ્રેસને ખતમ કરી અમરેલીમાં ભાજપના નેતા બાવકુ ઉધાડે કોંગ્રેસ પર કર્યા ગંભીર આક્ષેપ કોંગ્રેસના ઉમેદવાર પાનસુરિયાએ હજારોની સંખ્યામાં ગર્ભપાતની દવાઓનું વેચાણ કર્યું વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જામ્યો જંગ વોર્ડ 13ની ભાજપની પેનલ વિકાસના નામે માંગી રહી છે મત વિકાસના નામે મતદારોને રીઝવવાનો કરી રહી છે પ્રયાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પ્રસાર તેજ બન્યો ધારાસભ્ય વિજય પટેલે ઉમેદવારો સાથે કરી ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીનો વિવાદ હજુ પણ યથાવત ગાંધીનગર કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પર ટિકિટ વેચવાનો આરોપ 7 લાખમાં ટિકિટ વેચી હોવાનો આક્ષેપ સુરત મનપા માટે કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસે 24 મુદ્દાઓ સાથે જાહેર કર્યું શપથપત્ર શુદ્ધ પીવાનું પાણી મિલકત વેરામાં 50% રાહતના મુદ્દાને સમાવાયા તો અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જનસંપર્કમાં જોડાયા કોંગ્રેસમાં ગદ્દાર કોણ છે તે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જાણે છે વીટીવી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલનું સૂચક નિવેદન કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી પહેલા થયા સક્રિય કહ્યું ભાજપ ભ્રષ્ટાચાર યુક્ત માટે થયો સક્રિય કોંગ્રેસ સાથે વાંધો છતાં વિચારધારાથી જોડાયેલો બોટાદમાં કોંગ્રેસના તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ભાજપમાં જોડાયા રાજુભાઈ ખાતર સહિત 50 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસને ઝટકો જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુભાષ માકડીયા ભાજપમાં જોડાયા અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારનો ડોર ટુ ડોર પ્રચાર રોડ પાણીની સમસ્યાના નિરાકરણની આપી બાંહેધરી અમદાવાદના શાહીબાગ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોની બેઠક બાદ હોબાળો જૈન સમાજના લોકોને એક થવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ કરી અપીલ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા ચૂંટણી પંચ સામે સવાલ કહ્યું ભાજપના સિમ્બોલ નીચે લખેલું છે નામ અન્ય પાર્ટીના સિમ્બોલ નીચે નથી નામ અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ કર્યો પ્રચાર કહ્યું જનતા આપને સ્વીકારી સત્તામાં લાવશે વડોદરા મહાપાલિકાની ચૂંટણી પહેલા બેલેટ પેપરથી મતદાન કરાયું વોર્ડ નંબર 1-19માં બરોડા હાઈસ્કૂલમાં કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન
વડોદરાની એમએસ યુનિવર્સિટીની સિન્ડિકેટની તમામ બેઠક બિનહરીફ, પહેલી વખત ચૂંટણી વિના જીત્યા સિન્ડિકેટ સભ્યો, ભાજપ સંગઠને ભજવી મોટી ભૂમિકા. અમદાવાદના જશોદાનગરમાં પ્રેમ યુગલની સુરક્ષા મુદ્દે સવાલ. પ્રેમ લગ્ન કરતા યુવતીને પરિવાર આપી રહ્યો છે મારી નાખવાની ધમકી. ઘરમાં ઘૂસીને યુવતીને મરાયો માર. અમદાવાદના વિજલપુરમાં એક દિવસમાં બે બાળકને ત્યજી દેવા મામલે ઝડપાયા આરોપી. પરિણીત મહિલાએ પ્રેમીનું બાળક હોવાથી ત્યજી દીધું હતું. અમદાવાદના નારોલમાં યુવતી સાથે ગેંગરેપના કેસમાં બે આરોપી ઝડપાયા. હજુ સાહિલ શેખ નામનો આરોપી ફરાર. અમદાવાદના બોપલમાં મોબાઈલ શોપના માલિકને સાત શખ્સોએ માર્યો માર. પોલીસની હાજરીમાં વેપારીના મિત્રને પણ માર માર્યો. સુરતમાં સગાઈના 15 દિવસ બાદ મુખબધિર યુવક યુવતીના મૃતદેહ મળતા ચકચાર. ગેસ લીકેજમાં ગુંગળામણથી મૃત્યુ થયું હોવાની આશંકા. આરીસ તાલુકાના રોડા ગામે વરરાજાને લઈને ભાગી ગોળી મચી ગઈ અફરાતફરી. ગુજરાતી ગાયક કલાકાર કિંજલ દવે ફરી વિવાદમાં આવ્યા. ઈદરમાં કિંજલ દવે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું. નિયમોના ઉલ્લંઘન મામલે કિંજલ દવે વ્યક્ત કરી લાગણી. કહ્યું માત્ર 2-3 કલાકારોને કરાઈ રહ્યા છે ટાર્ગેટ. ગાંધીનગરમાં મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી. 15 મોડિફાઈડ બુલેટ અને 5 બાઇક ડિટેન કરાયા. વલસાડના જલારામ ખમણ નામની રેસ્ટોરન્ટમાં સમોસાની પ્લેટમાં વંદો દેખાતા ગ્રાહકે ફરિયાદ. કોરોનાકાળમાં પણ કૌભાંડીઓ સક્રિય. બનાસકાંઠામાં કોરોનાની જાગૃતિ માટેના બેનરોમાં આચરાયું કૌભાંડ. વર્લ્ડ મેડિકલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડોક્ટર કેતન દેસાઈએ લીધી વેક્સિન. ડોક્ટર કેતન દેસાઈ અને તેમના પત્નીએ વેક્સિનનો બીજો ડોઝ લીધો. બનાસકાંઠાના થરાદ બસ સ્ટેન્ડમાં દારૂડિયાઓએ મચાવ્યો હોબાળો. દારૂના નશામાં ધૂત શખ્સે વાહનો અને બસ સ્ટેન્ડમાં કરી તોડફોડ. રાંધણ ગેસના વધતા ભાવને ધોરાજીના સુપેડી ગામે કોંગ્રેસનો અનોખો વિરોધ. ગામના રસ્તા પર ચૂલા સળગાવી બનાવાઈ રસોઈ. તાપીમાં એસટી ડેપોની ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં બબાલ. સોનગઢની સાધારણ સભામાં સભાસદો અને હોદ્દેદારો વચ્ચે ચકમક. સુરતમાં ઓલપાડ બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓનો હોબાળો. માત્ર એક જ બસ ફાળવાતા વિદ્યાર્થીઓને અપડાઉનમાં હાલાકી. ગુજરાતના ખેડૂતોને તકલીફ ન હોના મુખ્યમંત્રીના નિવેદન સામે કિસાન સંઘ નારાજ. આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કરશે પ્રશ્નો. નવસારીના ખેરગામ ધરમપુર રોડ પર ગમખ્વાર અકસ્માત. ટ્રક ચાલકે સાયકલ ચાલકને ઉડાવ્યો. સાયકલ ચાલકનું મોત. અરવલ્લીના મોડાસાના સાકરીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત. રોંગ સાઇડથી આવતા બાઇક ચાલકને કારે લીધો અડફેટે. મોરબીના પરાબજાર વિસ્તારમાં રાહદારીને બાઇક ચાલકે અડફેટે લીધા. સીસીટીવીમાં ઘટના કેદ થઈ. સોમનાથ મંદિર પરિસર જય સોમનાથથી ગુંજી ઉઠ્યું. કોરોના સંકટમાં રાહત થતા ભાવિકો પહોંચી રહ્યા છે મંદિરમાં. સતત 9મા દિવસે પણ મજા પેટ્રોલ ડીઝલના ભાવ. પેટ્રોલ ડીઝલની કિંમતમાં 25-25 પૈસાનો વધારો. સતત વધી રહેલા ભાવથી પેટ્રોલ ડીઝલના ભાવના કારણે સામાન્ય જનતા પર પડ્યો બોલ. સામાન્ય જનતાનો સરકાર સામે રોષ. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ વચ્ચે મેઘાલય સરકારે આપી રાહત. સરકારે પેટ્રોલ ડીઝલ પરનું વેટ ઘટાડ્યું. પેટ્રોલની કિંમતમાં 5.4 અને ડીઝલમાં 5.1 રૂપિયાનો ઘટાડો. સમાચારોમાં રોકાઈએ નાનકડા બ્રેક માટે. બેક સમાચારોમાં આગળ વાત કરીએ તો ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને આપશે વધુ ઝટકો. મોબાઈલ પર વાત અને ઇન્ટરનેટ યુઝ કરવું પડશે મોંઘુ. એક એપ્રિલથી સ્માર્ટફોન યુઝર્સના ડેટા કોલ મોંઘા થશે. એમ્સ ડિરેક્ટરે લીધો કોરોના વેક્સિનનો ડોઝ. ડોક્ટર રણદીપ ગુલેરિયાએ લીધો વેક્સિનનો બીજો ડોઝ. કોરોના વાયરસના નવા વેરિયન્ટ મળવા અંગે રાહુલ ગાંધીએ વ્યક્ત કરી ચિંતા. ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું ઘોર બેદરકારી દાખવી રહી છે સરકાર. કોરોના સંકટ મુદ્દે સાર્ક દેશોની કાલે મળશે બેઠક. પ્રધાનમંત્રી કરશે સંબોધન. પાકિસ્તાનને પણ કોરોના મુદ્દે ચર્ચા માટે આમંત્રણ. મુંબઈમાં માથું ઉચકતો કોરોના. કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બન્યું ચેમ્બુર. ચેમ્બુરની તમામ સોસાયટીઓમાં બહારના વ્યક્તિઓની એન્ટ્રી પર પ્રતિબંધ. સેલ બાયોલોજીના પ્રોફેસરનો દાવો કોરોના અલગ પ્રકારે પોતાની નબળાઈને નથી કરી મ્યુટ. જો કે એનએસપી એક પ્રોટીનને ટાર્ગેટ કર્યો તો ખતમ થશે કોરોના. કોરોના મામલે મહારાષ્ટ્ર સરકારની ચેતવણી. ફરી લાગુ થઈ શકે છે લોકડાઉન. ઉદ્ધવ ઠાકરે કહ્યું નિયમોનું કરો પાલન. યુકેના વૈજ્ઞાનિકોએ વિકસાવી કોરોનાની ભવિષ્યવાણી કરતી ટેકનિક. હવે કોરોના કયા પ્રકારે હુમલો કરશે તે નજીકના ભવિષ્યમાં જાણી શકાશે. વિશ્વની અનેક મોટી કંપનીઓ ભારતમાં બનાવી રહી છે મોબાઈલ. કોરોનાકાળમાં કંપનીઓએ બનાવ્યા 10 લાખ કરોડના મોબાઈલ. રવિશંકર પ્રસાદનું નિવેદન. પીએફ ખાતાધારકો માટે માઠા સમાચાર. ઘટી શકે છે વ્યાજદર. 4 માર્ચે મળી છે મહત્વની બેઠક. સમાચારમાં રોકાઈએ.
वेलकम बैक समाचार में आगळ वात करीए तो मध्यप्रदेश सदीमा बस दुर्घटना बाद भोग बनना परिवारजनों ने मळवा पहोंच्या मुख्यमंत्री शिवराज सिंह चौहान परिवारजनों धुसके धुसके रड्या। एमजे अकबरे करेला मानहानिना किस्समां प्रिया रामाणी निर्दोष राउ सेवनी कोर्टे कह्युं दायकाओ पछी पण स्त्रीने फरियादनो हक फरियादीनो केस साबित नथी थतो। आजादी पछी देशमां पहेलीवार कोई महिलाने अपाशे फांसी अमरोहानी शबनमे पोताना प्रेमी साथे मळीने परिवारना सात सभ्योनी करी हती हत्या राष्ट्रपतिए फगावी दया अरजी। राजौरीमां मंजाकोटमां कुकरमांथी मळ्युं आईईडी नेशनल हाईवे पर अवर जवर बंद। ग्रीसमां भारे हिमवर्षाना कारणे अनेक शहेरो बरफमां ढंकाया हिमवर्षा अने तोफानना कारणे अनेक मार्गो बंद त्रण लोकोए खोयो जीव। अमदावादमां रमानारी बे टेस्ट मेचने लईने टीम इंडियानी जाहेरात ईशांत शर्मा बुमराह सिराजने अंतिम बे टेस्टमां स्थान इंग्लेंड सामेनी अंतिम टेस्ट। आईपीएल 2021मां कुल 292 खिलाड़ियोंनी थशे हराजी आजथी चेन्नईमां तमाम खिलाड़ियोंनी बोलाशे बोली। आईपीएलनी हराजीमां मेक्सवेल जेवा कोई खिलाड़ी पर ध्यान आपवे आरसीबी आईपीएल 2021नी हराजीने लई बोल्या गौतम गंभीर। क्रिकेट सिवाय अन्य रमतमां कोहली आवी भूल करी होत तो कोहलीने मैदानमांथी बहार मोकली दीधो होत डेविड लेयरनुं निवेदन। वनडे अने टी ट्वेंटीमां टीम इंडियामां ऋषभ पंतनी थई शके छे वापसी आईपीएलना स्टार खिलाड़ी सूर्यकुमारने पण मळी शके छे स्थान। आ साथे बुलेटिनमां बस आटलू ज रजा आपशो नमस्कार।